ઉદાહરણ નંબર 12 લાંબા સોલેનોઇડ નું ઉદાહરણ લઈ તમે સાબિત કરો કે તેની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા આપણે ભણી ગયા છે કેપેસિટરમાં ઊર્જા ઘનતાનું ફોર્મ્યુલા આપણને ખબર હોય છે ઊર્જા ભાગ્યા કદ એટલે ઊર્જા ઘનતા થશે તો ઊર્જા ઘનતાનું સૂત્ર આપણે સાબિત કરવાનું છે ઊર્જા ઘનતા જેને આપણે રો કહીએ તો બી સ્ક્વેર અપોન ટુ મ્યુ ઝીરો સોલેનોઇડ માટે સાબિત કરવાનું છે કે તેની ઊર્જા ઘનતા આટલી છે ચલો આપણે સોલેનોઇડ ભણી ગયા છે સોલેનોઇડ માટે આપણે બે પદ જોઈએ સોલેનોઇડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી હોય તો બી બરાબર આપણે શું લખી શકીએ મ્યુ નોટ એન આઈ અપોન એલ ઓકે આપણે આમાં જરૂર પડશે આઈ ની આઈ બરાબર શું લખી શકીએ બીએલ અપોન મ્યુ નોટ એન ધીસ ઇઝ રિઝલ્ટ નંબર 1 હમણાં જ આપણે આગળના એક દાખલામાં સોલેનોઇડ નું આત્મપ્રેરક હતા સોલેનોઇડ આત્મપ્રેરકત્વ એલ હોય તો એલ અંગે આપણે સાબિત કર્યું છે યાદ છે તમને શું થશે મ્યુ નોટ એન સ્ક્વેર એ અપોન રાઈટ મ્યુ નોટ એન સ્ક્વેર એ અપોન એલ તો ઉર્જા લઈએ તો આપણે જાણીએ છીએ ચુંબકીય ઊર્જા હા લંબાઈ છે ચુંબકીય ઊર્જા ઈ બરાબર ઇન્ડક્ટરમાં સંગ્રહ સોલેનોઇડ વન કાઇન્ડ ઓફ ઇન્ડક્ટર છે તો ઇન્ડક્ટરમાં સંગ્રહેલ ઊર્જાને આપણે શું કહીએ છીએ 1/2 Li² જો આને 2 નંબર આપીએ તો એલ અને આઈ ની કિંમત ઈમાં મૂકી શકીએ તો સમીકરણ 1 અને 2 ની કિંમત 1 અને 2 ની કિંમત મૂકતા ચલો એ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 એલ ની જગ્યાએ મ્યુ નોટ એન સ્ક્વેર એ અપોન એલ કેટલી વસ્તુ કેન્સલ થઈ જશે એન સ્ક્વેર આઈએલ એનો સ્ક્વેર જતો રહે એક મ્યુ નોટ આમાંથી જતો રહેશે ઓકે તો E ઇક્વલ્સ ટુ B સ્ક્વેર A L અપોન 2 મ્યુ નોટ આટલું જ રહેશે ખ્યાલ આવે છે આપણે શું કહીએ છીએ ઊર્જા ઘનતા બરાબર ઊર્જા ભાગ્યા સોલેનોઇડ ની લંબાઈ આપણે ધારે લીધી છે એમ અને આ છે નું ક્ષેત્રફળ એ તો કદ કેટલું થશે એ ઇન્ટુ એલ તો ઊર્જા કેટલી છે આપણે મેળવીએ બી સ્ક્વેર એલ ડિવાઈડેડ બાય 2 મ્યુ 0 અને કદ એલ કેન્સલ થઈ જાય તો બી સ્ક્વેર અપોન 2 મ્યુ 0 આ શું થઈ ગયું ઊર્જા ઘનતા રો જે આપણને